નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકરેજા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે મસ્ત મજાના ભણતા રમતા રમતા આપણે વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરતા હતા ધોરણ 8 ની અંદર, કે જેમાં આપણે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચર ની અંદર ચેપ્ટર નંબર 18 નો અભ્યાસ કર્યો હતો. એટલે કે ચેપ્ટર નંબર 18 જે છે આપણે સ્ટાર્ટ કર્યું હતું, કે જેનું નામ છે હવા અને પાણીનું પ્રદૂષણ. તો મેં તમને ત્યારે પણ સમજાવ્યું હતું કે આ ચેપ્ટર ફક્ત વાંચવા માટેનું નથી, બરોબર. ઘણા વિદ્યાર્થીઓ આ ખાલી ફક્ત ગોખવા માટે ચેપ્ટર કરી નાખે છે, અને ચેપ્ટર સહેલું છે, આમ છે તો છે, એમાં કઈ નવું નથી આવવાનું, એમાં કઈ નવું ઇનોવેશન નથી. તો આ ચેપ્ટર શું કામ આપણને આપ્યું છે? કારણ કે આપણને આપણા જે સ્ત્રોત જે છે એની આપણને કદર થાય, અને આપણે એને મેક્સિમમ બચાવી શકીએ એવો પ્રયત્ન કરવાનો છે એક જાગૃત વિદ્યાર્થી તરીકે. ક્લિયર થયું? અને એક સારા સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે સારા ભારતના નાગરિક તરીકે આપણે આ હવા અને પાણીનું પ્રદૂષણ જે છે એ થતું અટકાવવાનો પૂરેપૂરો શક્ય તો પ્રયાસ કરવાનો છે. એટલે કે આપણે આ ચેપ્ટરને આપણી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, ત્યારે આ ચેપ્ટર જે છે એનો જે ભાવાર્થ છે એ સાચી રીતે વ્યક્ત થઈ શકશે. ક્લિયર? ચાલો તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ આપણું ચેપ્ટર. ચેપ્ટર નંબર 18 હવા અને પાણીનું પ્રદૂષણ આપણે લાસ્ટ લેક્ચર ની અંદર જોયું હતું કે સૌથી પહેલા પહેલી અને બુજો જે છે એ સમાચાર જોતા હોય એમાં 7 અજેબી માંથી એક એટલે કે તાજમહેલ છે એનું જે આખું સફેદ માર્બલ એટલે કે આરસ નું બનેલું છે, આરસ પથ્થર હોય એનું આખું સફેદ આરસ પથ્થર નું બનેલું છે. એની અંદર આપણે એવું જોયું હતું કે એ પીળાશ પડતો થઈ જાય છે, બરોબર. શું કામ? કારણ કે આજુબાજુના જે ફેક્ટરીઓ છે એના દ્વારા હવાનું પ્રદૂષણ સતત થવાને કારણે તો એક ગંભીર વિષય છે. ત્યારબાદ આપણે જોયું હતું કે હવાનું પ્રદૂષણ કોને કહેવાય, અને આ હવાને પ્રદૂષિત કરતા પદાર્થોને શું કહેવાય? વાયુ પ્રદૂષકો. હવાને પ્રદૂષિત કરતા પદાર્થોને શું કહેવાય? વાયુ પ્રદૂષકો. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં બે પ્રકારના જોયા હતા. ઓકે, આપણો ટોપિક હતો હવા કઈ રીતે પ્રદૂષિત થાય છે એ સ્ટાર્ટ કર્યો, તો એમાં આપણે આટલી વસ્તુ જોઈ હતી કે બે પ્રકારના વાયુ પ્રદૂષકો હોય. ક્યાં ક્યાં? તો કે કુદરતી અને કૃત્રિમ, એટલે કે એક નેચરલ આખી પ્રોસેસ થાય અને એક માનવ દ્વારા કરવામાં આવે. તો કુદરતી દ્વારા ક્યાં? તો કે જંગલોમાં આગ લાગી અને જ્વાળામુખી ફાટવા, જે માણસના કંટ્રોલની વાત નથી. ઓકે, એ નેચર પોતે જ કરે છે. તો એના દ્વારા હવાનું પ્રદૂષણ ફેલાય છે, કારણ કે જંગલો સળગે તો બહુ મોટી પ્રમાણમાં ધુવાણો ઉત્પન્ન થાય. બીજું કૃત્રિમ, કે જે માનવ દ્વારા થાય છે, જેમાં કારખાના, વાહનો, વિદ્યુત મથકો, બળતણના લાકડા, છાણાનું દહન, તો આવા ઘણા બધા પોઈન્ટો છે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલા હતા કે કયા કયા પદાર્થો જે કઈ રીતે પ્રદૂષણ ફેલાવી શકે છે. હવે આપણે આનો જ ડિટેલમાં આજે અભ્યાસ કરવાનો છે. ક્લિયર? તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે વાહનો. તો વાહનો ખૂબ જ ઊંચી માત્રામાં પ્રદૂષકો. વાહનો આપણને બધાને ખબર છે કે વાહનો એ ધુવાણો ઉત્પન્ન કરે અને પ્રદૂષણ ફેલાવે. તો વાહનો જે છે એ ખાલી ધુવાણો ઉત્પન્ન નથી કરતા, પણ એ વાહનો ખૂબ જ ઊંચી માત્રામાં પ્રદૂષકો, જેવા કે કાર્બન મોનોક્સાઇડ, કે જે ખૂબ જ ઝેરી વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, ધુવાણો એ ઉત્પન્ન કરે છે. તો વાહનો હોય એ વાહનોના ધુવાણામાંથી ક્યાં ક્યાં વાયુ ઉત્પન્ન થશે? તો કે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ધુવાણો. કાર્બન મોનોક્સાઇડ જે છે એ ખૂબ જ ઝેરી વાયુ કહેવાય વિદ્યાર્થી મિત્રો, કારણ કે એ રુધિરની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા શું કરે છે? ઘટાડે છે. એટલે આપણું જે લોહી હોય એ લોહી ઓક્સિજનનું વહન કરતું હોય. આપણે હૃદય જે છે એ હૃદયમાંથી જે પ્યોર ઓક્સિજન જે મળતો હોય, પ્યોર ઓક્સિજન વાળા લોહીને એટલે કે સારા લોહીને હૃદય જે છે એ આખા શરીરમાં પહોંચાડવાનું કામ કરે. એટલે જે આપણે જે પર્ટિક્યુલર એક એક કોષ હોય એ દરેક કોષને ઓક્સિજન સતત જોતો હોય. એ સતત ઓક્સિજન કોણ પૂરું પાડે? તો કે જે લોહી હોય, લોહી એટલે લોહી જો સતત વહેતું હોય આખા શરીરમાં. ઓકે, લોહી સતત વહેતું હોય આખા શરીરમાં. તો એ લોહીનું કામ શું? સુકામ ભાઈ વહે છે. તો કે એ સતત બધે જાય છે અને બધે કોષને સતત ઓક્સિજન પૂરો પાડે અને કાર્બન ડાયોક્સાઇડ ભરું લઈ અને હૃદયને આપે, હૃદય પાછું ફેફસાને આપે અને ફેફસો બહાર કાઢે કાર્બન ડાયોક્સાઇડ, કે જે તમે જે 10મા ધોરણમાં ડિટેલમાં ભણશો. તો અહીંયા આપણે ખાલી જસ્ટ એટલું યાદ રાખીએ કે જે લોહી હોય એ વહેતું હોય છે આમ, આવી રીતે આમ આપણને ખબર, આપણા શરીરમાં લોહી વહેતું હોય, કે જેની અંદર લોહી હોય એ લોહી ઓક્સિજન છે એને
કોષ સુધી પહોંચાડવાનું કામ કરે, તો એ જે ક્ષમતા જે છે વહન કરવાની ક્ષમતા જે છે ઓક્સિજન ની, એમાં ઘટાડો કરે. કોણ કરે? હું કરું? ના. તમે કરો? ના. કોણ કરે? તો કે કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ એ ખૂબ જ ઝેરી વાયુ છે, કારણ કે એ રુધિરની એટલે કે લોહીની ઓક્સિજનની વહન કરવાની ક્ષમતા, લોહીને લોહીની અંદર રહેલા ઓક્સિજનને કોષ સુધી પહોંચાડવાની ક્ષમતામાં એ ઘટાડો કરે છે. ક્લિયર? પેટ્રોલ અને ડીઝલનું અપૂર્ણ દહન, અપૂર્ણ એટલે તો કે પૂરેપૂરું સળગે નહીં. આપણે માની લો કે એક લીટર પેટ્રોલ પુરાવીએ વાહનની અંદર, તો એ એક લીટર પેટ્રોલમાંથી 90% જે છે એનું આપણે કહેવાય કે ઉત્પાદન કરીએ અને આગળ વધતાઈશું, એટલું બધું પણ નહીં હોય. પણ ખાલી જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે બહુ બહુ સારું એન્જિન હોય તો કે 90% પેટ્રોલનો ઉપયોગ કરે, બાકીના 10% એનો શું કરે? ધુમાડો કરે. કારણ કે અપૂર્ણ દહન થયું. અપૂર્ણ એટલે તો કે પૂરેપૂરું દહન થયું નહીં. ઓકે, તો અપૂર્ણ દહન ને કારણે જો પૂર્ણ દહન કોને એને ઉદાહરણ આપો તો કે આપણું જે કોઈ પણ ગેસ છે તમે જો ચાલુ કરશો તો જે બર્નર હોય ત્યાંથી આપણને જો આગ નીકળે તો એમાં ક્યારેય ગેસમાં ધુમાડો નહીં હોય. એલપીજી ગેસ હશે એ પૂર્ણ દહનનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે એના દ્વારા તમે ધુમાડો નહીં નીકળે. જો ગમે ત્યારે બાટલાની વાત કરતો હોય તો બહુબાટે બોલાવી દે ફાટે પણ, પણ જે ગેસ હોય એ ગેસની અંદર જે તમે ચાલુ કરો લાઇટરથી બર્નર તો જો એ કોઈ ધુમાડો ઉત્પન્ન નહીં કરે. તો એ એક ઉત્તમ ઉદાહરણ છે પૂર્ણ દહન. જયારે અપૂર્ણ દહન કોને કહેવાય તો કે હું કોઈ વસ્તુ સળગે હું ધુમાડો નીકળે, જેમ કે હું બાકસનું ખોખું હોય ખાલી બાકસનું ભરેલું નહીં એ સળગાવું અથવા તો કોઈ વસ્તુને સળગાવું તેમાંથી ધુમાડો નીકળશે, કારણ કે એનું પૂરેપૂરું દહન નહોતું, પૂરેપૂરું એ સળગવું નહીં. તો એવી રીતે પેટ્રોલ અને ડીઝલ પણ પૂરેપૂરા સળગતા નથી, એટલે કે અપૂર્ણ દહન થવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એટલે જે વસ્તુમાં અપૂર્ણ દહન થાય એમાં ઓલમોસ્ટ કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, કે જે ખૂબ જ ઝેરી વાયુ છે અને રુધિરની ઓક્સિજન વહન કરવાની ક્ષમતામાં એ શું કરે છે? ઘટાડો. શિયાળા વાતાવરણમાં ઓકે, આટલું પહેલા કહીએ છીએ અહીંયા લગીનું વાહનનું પૂરું, વાહનો એટલે કે આપણી માનવીય પ્રવૃત્તિ દ્વારા પ્રદૂષણ ફેલાય છે એમાં સૌથી પહેલા આપણે ભણ્યા વાહનો, કે વાહનો જે ઊંચી માત્રામાં વાયુ પ્રદૂષકો જેવા કે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ ને ધુમાડો ઉત્પન્ન કરે, એમાં સૌથી ડેન્જર કોણ? તો કે કાર્બન મોનોક્સાઇડ, કારણ કે ખૂબ જ ઝેરી વાયુ છે અને રુધિરની ઓક્સિજન વહન કરવાની ક્ષમતામાં એ ઘટાડો કરે. ત્યારબાદ આપણે જોયું પેટ્રોલ અને ડીઝલનું અપૂર્ણ દહન થવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. હવે આપણે જોઈએ કે ધુમ્મસ, ઓકે, ધુમ્મસ ફોગ એ શું છે? તો કે શિયાળામાં વાતાવરણમાં ધૂંધળું ગાઢ સ્તર જોવા મળે છે જેને ધુમ્મસ કહેવાય. તમે બહુ વહેલી સવારે જાઓ તો એકદમ બહુ ધુમ્મસ હોય, ક્યાંય દેખાય જ નહીં. આનો સૌથી વધારે કહેવાય ને કે તમે સમાચાર ક્યાં જોઈ છે ખબર? દિલ્હીમાં, કે દિલ્હીમાં એટલું બધું ધુમ્મસ હોય સવારના કે કોઈ માણસ અહીંયા ઊભો હોય ને બાજુમાં આટલી જગ્યા અંતરે કોઈ બીજો માણસ ઊભો હોય તો પણ દેખાય, એટલું બધું વધારે ધુમ્મસ હોય. એટલે આમ કઈ દેખાય જ નહીં આજુબાજુમાં કોણ છે શું, તો વિચાર કરો કેવું ખતરનાક કહેવાય. તો એ ધુમ્મસ શું છે? તો કે શિયાળામાં વાતાવરણમાં ધૂંધળું ગાઢ સ્તર, એકદમ ઘાટું સ્તર જોવા મળે, આજુબાજુ બધે ધુમાડો જોવા મળે, કઈ બીજું કઈ દેખાય જ નહીં, એને શું કહેવાય? ધુમ્મસ. હજી એક વાર, શિયાળામાં વાતાવરણમાં હવાનું ખૂબ જ કહેવાય કે વાતાવરણમાં હવાનું તો નથી પણ એક ધૂંધળું ગાઢ સ્તર જોવા મળે છે કે જેને કહેવાય ધુમ્મસ. ધુમ્મસ કેનું બનેલું હોય? તો ભાઈ ધુમ્મસ છે એ ધુમાડા અને ઝાકળનું બનેલું હોય છે. એટલે કે આપણે જે વાહનોનો ધુમાડો અને જે કંઈ પણ એવા કારખાનામાંથી નીકળતા ધુમાડો, બધે ધુમાડો હોય એ ધુમાડો અને ઝાકળ, ઝાકળ એટલે એકદમ ભેજ, એ બે ભેગું થાય. કારણ કે જે હવા પાણી હોય ને એ વાયુને શોષી લે સારું, તો એ બેનું ભેગા થઈ અને કહેવાય કે ધુમ્મસ બને. એટલે ધુમ્મસ કેનું બનેલું હોય? તો કે ધુમાડા અને ઝાકળનું. ઝાકળ અલગ વસ્તુ છે, એને આની અરે ભેગા ન કરતા. તમે સવારના શિયાળાની અંદર કોઈ વાહન કે કોઈ સીટ હશે એનો તમે જુઓ તો એ આખી ભીની ભીની લાગશે, એ ઝાકળ છે. જ્યારે તમે બહાર નીકળો તો આગળ તમે દૂરથી જુઓ તો એકદમ આમ કાંઈ દેખાય જ નહીં એવું થાય. ઓકે, દિલ્હી જેવા શહેરોમાં ખાસ એવું થાય કે આજુબાજુમાં કોઈ વસ્તુ એ પણ ન દેખાય, એટલું આમ ધુમાડો ધુમાડો લાગે, એને કહેવાય ધુમ્મસ. ધુમાડો ઝાકળ અને ધુમ્મસ બેમાં ફેર છે, ઓકે, એને ભેગું ન કરતા વિદ્યાર્થી મિત્રો. તો એ જે ધુમ્મસ છે એ કેનું બનેલું હોય? તો કે ધુમાડા અને ઝાકળનું બનેલું હોય છે.
ધુમાડાની અંદર ધુમ્મસ જે છે હજી આપણે ક્લિયર કરી, ખાલી ધુમાડા અને ઝાકળનું જ બનેલું હોય એવું નથી. આ સિવાય ધુમ્મસ કયા કયા પદાર્થોનું બનેલું હોય છે? તો કે ધુમાડા એમાં આ પ્લસ એટલે તો કે ધુમાડામાં નાઇટ્રોજન ઓક્સાઇડ ઉમેરાય, પ્લસ થાય એટલે કે એડ થાય, એટલે કે ધુમાડામાં નાઇટ્રોજન ઓક્સાઇડ ઉમેરાય. અન્ય વાયુ પ્રદૂષકો એટલે કે ઘણા બધા અન્ય વાયુ પ્રદૂષક, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, ધુમાડો, આવા ઘણા બધા અલગ વાયુ પ્રદૂષકો ઉમેરાય અને ઝાકળ ઉમેરાય, ત્રણ વસ્તુ ભેગી થાય એટલે શું બને? ધુમાડો. ટોટલ કેટલી વસ્તુથી ધુમ્મસ બનશે? ચાર. ટોટલ કેટલી વસ્તુથી ઓલું ધુમ્મસ બનશે? તો કે ચાર વસ્તુથી. ક્યાં ક્યાં? તો કે ધુમાડો, નાઇટ્રોજન ઓક્સાઇડ, અન્ય વાયુ પ્રદૂષકો અને ઝાકળ. આ ચાર વસ્તુ ભેગી થઈને શું બનાવે? ધુમ્મસ. ક્લિયર? ખાસ યાદ રાખજો. આ ધુમ્મસ ને કારણે શું થાય? તો કે ભાઈ આપણને ધુમ્મસ કેમ નુકસાન કરતા છે? તો કે ધુમ્મસ ને કારણે શ્વાસની તકલીફ લે, કારણ કે પ્યોર ઓક્સિજન અંદર ન પહોંચે એટલે શ્વાસની તકલીફ ઉત્પન્ન થાય. તો ધુમ્મસ જ્યાં વધારે હોય ત્યાં શ્વાસની તકલીફો, જેવી કે અસ્થમા, ઉધરસ કે બાળકોમાં વીઝિંગ. વીઝિંગ એટલે શું? તો કે જો ને કૌંસમાં લખ્યું કે હવા અંદર અને બહાર જઈને ત્યારે એક અવાજ ઉત્પન્ન થાય. હવા અંદર કે બહાર જઈને ત્યારે એક અવાજ ઉત્પન્ન થાય. આ પ્રકારની જે બીમારી છે એને કહેવાય વીઝિંગ. તો આ ધુમ્મસ ને કારણે કેટલી બીમારી ઉત્પન્ન થાય વિદ્યાર્થી મિત્રો? આપણે અત્યારના મેઇન જોઈએ તો કે ત્રણ, અસ્થમા, ઉધરસ કે બાળકોમાં વીઝિંગ. તો આપણે સૌથી પહેલા હવા પ્રદૂષિત થાય એમાં આપણે કઈ કઈ રીતે પ્રદૂષિત થાય? તો કે બે રીતે પ્રદૂષિત થાય. ક્યાં ક્યાં? તો કે કુદરતી અને કૃત્રિમ. કુદરતીમાં જંગલોમાં આગ અને જ્વાળામુખી ફાટવા, કૃત્રિમમાં કારખાના, વાહનો, વિદ્યુત મથકો, બળતણના લાકડા, છાણાનું દહન વગેરે. ખૂબ વાહનો ખૂબ જ ઊંચી માત્રામાં પ્રદૂષકો જેવા કે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, ધુમાડો બધું ઉત્પન્ન કરતા હોય. ઓકે, પેટ્રોલ અને ડીઝલના અપૂર્ણ દહનને કારણે કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય જ છે. બધા વાહનમાં કોણ ઉત્પન્ન થાય વધારે? કાર્બન મોનોક્સાઇડ. આ કાર્બન મોનોક્સાઇડ વાયુ એ ખૂબ જ ઝેરી વાયુ છે કે જે રુધિરમાં ઓક્સિજન વહન કરવાની ક્ષમતા શું કરે? ઘટાડે. ત્યારબાદ આપણે ભણ્યા ધુમ્મસ. તો કે ધુમ્મસ જે છે એ શિયાળામાં એકદમ ધૂંધળું, એકદમ ગાઢ સ્તર, એકદમ જાડુ હવાનું સ્તર જોવા મળે, જેને કહેવાય ધુમ્મસ. ધુમ્મસ તો કે કેનું બનેલું? તો કે ધુમાડા અને ઝાકળનું. અહીં એમાં ડિટેલમાં ગયા તો કે ધુમાડા પ્લસ ઝાકળ પ્લસ અન્ય વાયુ પ્રદૂષક પ્લસ નાઇટ્રોજન ઓક્સાઇડ, આ ચાર પદાર્થોનું બનેલું હોય છે ધુમ્મસ. આ ધુમ્મસ શું કામ આપણને ભાઈ નુકસાનકારક છે? કારણ કે એને લીધે શ્વાસની તકલીફો ઉત્પન્ન થાય છે, અસ્થમા, ઉધરસ, બાળકોમાં વીઝિંગ જેવી અનેક સમસ્યાઓ સર્જાય છે. આપણે આ બે પહેલા તો કૃત્રિમ પ્રદૂષકો વિશે ચર્ચા કરી, વાહનોમાં અને ધુમ્મસ વિશે. આ સિવાય ઉદ્યોગની વાત કરીએ તો ઘણા બધા ઉદ્યોગો પણ વાયુ પ્રદૂષકો માટે જવાબદાર છે, જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે એ મુખ્ય સ્ત્રોત ક્યાંથી? તો કે પેટ્રોલ રિફાઇનરી. આપણને ખબર છે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એ બધું આપણને ક્યાંથી મળે? તો કે એક ક્રૂડ ઓઇલ હોય, કાળા કલરનો એકદમ કદળો હોય, બરોબર, દરિયામાંથી અને ઈરાન ને ઈરાક ને એવા જે અરબ કન્ટ્રીઝ છે એમાંથી વધારે વધારે તેલી ક્ષેત્રો જેને કહેવાય કે જેની અંદરથી આપણને ઘણા બધા પેટ્રોલિયમ આપણને મળે છે. એ જે છે એને આપણે પેટ્રોલ રિફાઇનરી, પેટ્રોલ રિફાઇનરી. ઓકે, આપણે એશિયામાં સૌથી મોટા મોટી પેટ્રોલ રિફાઇનરી આપણે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની છે. તો ત્યાં આખું પેટ્રોલનું આખું કાળો કદળો લઈ આવે, પછી એને છે ને ચોખ્ખું કરે, એટલે કે એને અલગ અલગ પાડે કે પેટ્રોલ, ડીઝલ, ડામર, કેરોસીન, નેપથેલિન, આવી રીતે અલગ અલગ શું કરે? તો કે અલગ અલગ ભાગ પાડે. એટલે પેટ્રોલ જે છે રિફાઇનરી એમાંથી વધારે વધારે કોણ ઉત્પન્ન થાય? શું ઉત્પન્ન થાય? તો કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, આ બે વસ્તુ જે છે એ પેટ્રોલ રિફાઇનરીમાંથી આપણને જોવા મળે છે. ત્યારબાદ વિદ્યુત મથક. ઓકે, જો આપણે આ વિદ્યુત વાહનો ભણી ગયા, કારખાના ભણી ગયા, ઓકે, પછી તો કે ઘણા બધા એટલે કે ઉદ્યોગો જે છે એના વિશે ભણી ગયા, વાહનો વિશે ભણી ગયા, પછી આ ધુમ્મસ ને કારણે એ ભણી ગયા. હવે તો કે વિદ્યુત મથકોમાં વપરાતા કોલસા દ્વારા, એટલે પેલા કીધું થર્મલ પાવર પ્લાન્ટ, એટલે કે કોલસા દ્વારા ચાલતો પ્લાન્ટ. એ કોલસા દ્વારા જે પ્લાન્ટ ચાલે એમાં કોલસો બહુ મોટે પ્રમાણમાં, તમે ઘણી વાર પિક્ચરમાં જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે ઓલી મોટી ટ્રેન હોય, ટ્રેન ની અંદર ડબ્બાના ડબ્બા કોલસાના ભરેલા હોય, તો ભાઈ કોલસા ક્યાં જતા હોય છે? તો કે કોલસો હોય એ થર્મલ પાવર પ્લાન્ટમાં જાય, કોલસાને સળગાવે, એટલે એમાંથી વરાળ ઉત્પન્ન થાય, વરાળથી ટર્બાઇન ફરે,
ઓકે, તો એની લીધે વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટી એટલે કે આપણી જે લાઈટ છે એને કે ગુજરાતી ભાષામાં આવું ગામઠી ભાષામાં એ ઉત્પન્ન થાય, તો એની દ્વારા બહુ મોટા પ્રમાણમાં ધુવાણો ઉત્પન્ન થાય. ઓકે, તો વિદ્યુત મથકમાં વપરાતા કોલસા દ્વારા કોણ ઉત્પન્ન થયો કે સલ્ફર ડાયોક્સાઇડ. આ બહુ વિલન લાગે કે નહીં એ લાવ, જો સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ, આ ત્રણ તો તમને વારંવાર જોવા મળશે. ક્યાં ક્યાં? તો કે સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ, આ ત્રણ છાપી લેજો મગજમાં વાયુ પ્રદૂષણ કરે. તો વિદ્યુત મથકોમાં વપરાતા કોલસા દ્વારા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે કે જે શ્વાસ સંબંધી મુશ્કેલીઓ એટલે કે જેને કારણે શ્વાસ ચડે, શ્વાસ સંબંધી મુશ્કેલીઓ અને ફેફસાને કાયમી નુકસાન થાય, એને જે નાના નાના કોલસાના પાર્ટિકલ હોય ને ફેફસામાં અંદર ભરાઈ જાય કે જેને કારણે ફેફસા જે છે એ સડી જાય, ક્યારેક એવું બને ને ક્યારેક એવું બને કે ફેફસાનું કેન્સર થાય, જેને આપણે કહીએ. તો આવી ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે વાયુ પ્રદૂષણને કારણે. ઓકે, તો આપણે આજે બે ચર્ચા કરી, વાયુ પ્રદૂષણ કઈ રીતે થાય, એમાં કુદરતી અને કૃત્રિમ વાયુનું પ્રદૂષણ કઈ રીતે થાય, એની અંદર આપણે વાહનો દ્વારા થતું પ્રદૂષણ, ધુમ્મસ, ધુમ્મસ કોને કહેવાય, એના દ્વારા થતી તકલીફો, વિદ્યુત મથકો દ્વારા થતી તકલીફ, એના દ્વારા ઉત્પન્ન થતું પ્રદૂષણ અને ઉદ્યોગો દ્વારા થતા પ્રદૂષણ વિશેની ચર્ચા કરી. ઓકે, આ બધું તમે તમારી પાકી બુકમાં એકવાર ફટાફટ આવી રીતે મસ્ત મજાના રંગબેરંગી કલરથી અને મેં જેમ પોઈન્ટ પાડે એમ લખી લો, કારણ કે જો મેં બહુ તમને ટૂંકમાં મસ્ત મજાનું યાદ રહીએ, ઓકે, મેમરી મેપ એટલે કે મેમરી મેપ હોય એ મેમરી મેપથી મેં તમને મસ્ત મજાનું જો સમજાવ્યું છે, ટૂંકમાં તમારે યાદ રાખશો ને તો બધું યાદ રહેશે, ફટાફટ રિવિઝન થાય એવી રીતે મેં બનાવ્યું છે. તો ફટાફટ બધા બુકની અંદર આવી રીતે રંગબેરંગી ડુબુગી વાળી પેનથી લખી લો, ચાલો ફટાફટ લખી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં સુધી રાખીએ, ઓકે, આઈ હોપ બધાને હુમો ખબર જ છે, એકવાર બાકી બુકમાં એકવાર અહીંયા સુધી રાખીએ. જય ભારત, જય હિન્દ, લખી લેજો.